પ્રણામ બાળકો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, વિષય છે ગણિત. બાળકો, અગાઉ વિડીયોમાં આપણે 1 થી 20 અંક પૂર્ણ કર્યા, જે બોલતા અને લખવાનું હતું. હવે આપણે આ વિડીયોમાં પ્રશ્નોની સમજ આપીશ તમને હું, કઈ રીતે પ્રશ્ન લખવો, કઈ રીતે ગણવું એની સમજૂતી હું તમને આજે આપીશ. તો આજે પ્રશ્ન લેવાનો છે, પ્રશ્ન નંબર 1 છે, ચિત્ર ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો. પ્રશ્ન છે, ચિત્ર ગણો અને સાચા અંક ફરતે ગોળ કરવાનું છે. બાળકો, શું કરવાનું છે? આ પ્રશ્નમાં ગોળ કરવાનું છે. તો જુઓ બાળકો, અહીંયા ગાડી આપણને બાજુમાં ચિત્ર આપેલું છે અને અહીંયા બાજુમાં આપણને અંક આપેલા છે. શું આપેલું છે? અંક આપેલા છે. તો જુઓ, અહીંયા ચિત્ર છે અને અહીંયા બાજુમાં અંક આપ્યા છે. તો આપણે આ ચિત્રને ગણવાના છે, એ ચિત્ર ઉપર અંક લખીશું આપણે અને પછી ગણીશું. અને જે અહીંયા ગાડી જુઓ, 2 અંક આપ્યા છે, તો એમાંથી જે સાચો અંક આવતો હોય તો એના ફરતે આપણે શું કરીશું બાળકો? ગોળ. શું કરવાનું છે? તો ગોળ કરવાનું છે. પણ કઈ રીતે ગોળ કરશું? તો પહેલાં આપણે આ ચિત્ર દોર્યા છે એને આપણે પહેલાં ગણીશું, ઉપર અંક લખીશું અને જે સાચો અંક આવશે તો એના ફરતે આપણે ગોળ કરીશું. આ બંનેમાંથી જે સાચો અંક હોય તો એના ફરતે ગોળ કરવાનું છે. તો ચલો બાળકો, અહીંયા ગાડી આપણે અહીંયા ચિત્ર દોર્યા છે, આપણે જોડે ગણીશું. ચલો, મારી જોડે તમારે પણ ગણવાનું છે અને બોલવાનું છે. ચલો, 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6, 7 ગણે 7, 8 ગણે 8, 9 ગણે 9. તો કેટલાક ચિત્રો થયા બાળકો? અહીં આપણે કેટલા ગણ્યા? તો 9. કેટલા અંક થયા? 9. અને ચિત્રો કેટલા છે? 9. તો આમાં જો અહીંયા ગાડી આપણને 8 ગણે 8 અને 9 ગણે 9 એમ 2 અંક આપ્યા છે. પણ આપણને સાચો અંક કયો છે બાળકો? તો 9 ગણે 9. આપણે કેટલા ચિત્રો ગણ્યા? 9 થયા. તો આપણે એના ફરતે આપણે 9 વડે 9 ઉપર આપણે કરીશું ગોળ. આવી રીતે 9 વડે 9 ઉપર આવી રીતે ગોળ કરવાનું છે. ચલો હવે બીજું, ચલો એ પણ ચિત્ર આપણે ગણીશું અને સાચા અંક ફરતે ગોળ કરીશું. તો ચલો, 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6, 7 ગણે 7, 8 ગણે 8, 9 ગણે 9, 1 ગણે 10. કેટલા થયા બાળકો અહીંયા ગાડી ચિત્રો? આપણે કેટલા અંક ગણ્યા? છેલ્લે કયો અંક આવ્યો? તો 1 ગણે 10. તો અહીંયા જો 1 ગણે 10 પણ આપ્યું છે અને 8 ગણે 8 એમ 2 અંક આપ્યા છે. એમાંથી કયો સાચો અંક આવશે? તો 1 ગણે 10. તો આપણે 1 ગણે 10ના ફરતે શું કરીશું બાળકો? ગોળ કરીશું. ચલો હવે જે 10 એને પણ આપણે, મારી જોડે તમારે પણ ગણવાનું છે. ચલો, 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6, 7 ગણે 7. કેટલી 10 થઈ અહીંયા ગાડી? તો 7. તમને દેખાય છે અહીંયા 7 ગણે 7 બંનેમાંથી? તો 7 ગણે 7 અને 6 ગણે 6 એમ 2 અંક આપેલા છે. તો આપણે અહીંયા છેલ્લે કયો અંક આવ્યો? 7 ગણે 7. તો આપણે 7 ગણે 7 ઉપર શું કરીશું બાળકો? ગોળ. આવી રીતે ગોળ કરવાનું છે. ચલો હવે નીચે, ચલો એ પણ આપણે ગણીશું. 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6, 7 ગણે 7, 8 ગણે 8.
કેટલા છે અહીંયા ચિત્રો બાળકો? આઠ અડે આઠ. તો અહીંયા જુઓ, નવ વડે નવ અને આઠ અડે આઠ, એમ બે અંક આપેલા છે. તો આપણે સાચો અંક કયો આવ્યો? તો આઠ અડે આઠ. તો આ બંનેમાં આઠ અડે આઠ દેખાય છે તમને? તો આવી રહ્યા. તો આપણે એના ફરતે શું કરીશું બાળકો? ગોળ. આવી રીતે ગોળ કરવાનું છે. ચલો પછી ત્રિકોણ ગણીશું આપણે. ચલો મારી જોડે તમારે પણ ગણવાનું છે. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ અને છગડે છ. કેટલા છે ચિત્ર? તો છ. કેટલા અંક ગણ્યા આપણે? તો છગડે છ. તો અહીંયા જુઓ, સાત અડે સાત અને છગડે છ, એમ બે અંક આપ્યા છે. હવે સાચો અંક કયો આવ્યો બાળકો? તો છગડે છ. કયો છે આ બંનેમાંથી છગડે છ? તો આવી રહ્યો. તો આના ફરતે આપણે શું કરીશું બાળકો? ગોળ. શું કરવાનું છે? ગોળ. તો જુઓ બાળકો, આપણે પ્રશ્ન છે ચિત્ર ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો હતું. તો એમાં અહીંયા ચિત્ર દોર્યા હતા અને બાજુમાં આપણને બે અંક આપ્યા હતા. તો આપણે અહીંયા ચિત્ર ગણ્યા અને જે સાચો અંક આવતો હતો તો એના ફરતે આપણે શું કર્યું? ગોળ કર્યું. તો આપણે બધા જ ચિત્ર ઉપર બાળકો, બધા જ ચિત્ર જે દોર્યા હોય તો આપણે આવી જ રીતે અંક લખી અને પછી જ આપણે ગોળ કરવાનું રહેશે. અંક તમે નહીં ગણો તો તમને સાચા અંકની ખબર પડશે નહીં, કે એક બે ત્રણ એવી રીતે ગણી અને તમે ડાયરેક્ટ ગોળ કરશો તો તમને અંકની ખબર પડશે નહીં. તો આપણે કઈ રીતે ગણીશું? તો જ્યાં ચિત્ર દોર્યું હોય તો એના ઉપર આપણે અંક લખતા જઈશું. જે છેલ્લું ચિત્ર હોય એના ફરતે જે અંક આવ્યો હોય તો એના ફરતે આપણે શું કરીશું? ગોળ. તો બાળકો, વાલી મિત્રો, બાળકોને આવી જ રીતે તમે તમારી નોટબુકમાં આવી રીતે ચિત્ર દોરી, અંક લખી અને સમજાવી અને તમે આવી રીતે અંક લખતા શીખવાડી અને પછી જ ગોળ કરતા શીખવજો. તો બાળકને જલ્દી સમજ આવશે, ખબર પડશે અને અંકની ઓળખ પણ થશે અને એમને આવડી જશે. તો બાળકો અને વાલી મિત્રો, તો નોટબુકમાં આપણે આ પ્રશ્ન લખવાનો છે. તો બધા જ બાળકોએ આ પ્રશ્ન નોટબુકમાં લખીને મને બતાવવાનું છે. પ્રણામ બાળકો.